Namaste Mitro, Handling Images in a Java GUI Application Using NetBeans IDE parna aa tutorial ma swagat chhe. Ame e manine chaliye chhiye ke tamne NetBeans par kaam karvani samanya jankari chhe. Saathe j e maniye chhiye ke tame JFrame form par text fillo, buttono, menuo vagere mukvanu jano chho. Jo nathi to NetBeans par sandarbhit ટ્યુટોરિયલો માટે સ્પોકન ટ્યુટોરિયલ વેબસાઇટની મુલાકાત લો. આ ટ્યુટોરિયલમાં આપણે વિગતમાં જાણીશું ઈમેજો સંભાળવા વિશે અને સેમ્પલ GUI એપ્લિકેશનમાં તેના પર ક્રિયાઓ ભજવવા વિશે. આ ડેમોન્સ્ટ્રેશન માટે હું Linux ઓપરેટિંગ સિસ્ટમ Ubuntu આવૃત્તિ 11.04 અને NetBeans IDE આવૃત્તિ 7.1.1 વાપરી રહી છું. Java એપ્લિકેશનમાં હાથે લેવાની અને ઈમેજો એક્સેસ કરવાની પ્રમાણભૂત પદ્ધત એટલે કે get resource method. આપણે શીખીશું કે તમારી એપ્લિકેશનમાં ઈમેજોનો સમાવેશ કરવા માટે IDE GUI Builder વાપરીને કોડ કેવી રીતે ઉત્પન્ન કરવો અને એક સાદી JFrame બનાવીશું જેમાં ઈમેજ દર્શાવનારું એક J લેબલ હશે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું એપ્લિકેશન ફોર્મ બનાવવું, ઈમેજ માટે પેકેજ ઉમેરવાનું, લેબલ પર ઈમેજ દર્શાવવાનું, માઉસ ઇવેન્ટ અને પોપઅપ બનાવવાનું, એપ્લિકેશન બિલ્ડ કરીને રન કરવી. હવે ચાલો આપણી સેમ્પલ એપ્લિકેશન બનાવવા માટે IDE પર જઈએ. ફાઇલ મેનુમાંથી ન્યૂ પ્રોજેક્ટ પસંદ કરો, કેટેગરીઝ અંતર્ગત જાવા પસંદ કરો, પ્રોજેક્ટ્સ અંતર્ગત જાવા એપ્લિકેશન પસંદ કરીને નેક્સ્ટ ક્લિક કરો. પ્રોજેક્ટ નેમ ફિલ્ડમાં ઇમેજ ડિસ્પ્લે એપ ટાઈપ કરો. ક્રિએટ મેઇન ક્લાસ ચેકબોક્સ સાફ કરો. એ વાતની ખાતરી કરી લો કે સેટ એઝ મેઇન પ્રોજેક્ટ ચેકબોક્સ પસંદ કરેલ હોય. ફિનિશ ક્લિક કરો. તમારા IDEમાં પ્રોજેક્ટ બની જાય છે. આ વિભાગમાં આપણે જે ફ્રેમ ફોર્મ બનાવીને તેમાં જે લેબલ ઉમેરીશું. ચાલો સૌ પ્રથમ હું જે ફ્રેમ ફોર્મ બનાવું. પ્રોજેક્ટ્સ વિન્ડોમાં ઇમેજ ડિસ્પ્લે એપ નોડ વિસ્તૃત કરો. સોર્સ પેકેજીસ નોડ પર જમણું ક્લિક કરો અને પસંદ કરો ન્યૂ જેફ્રેમ ફોર્મ. ક્લાસ નેમ ફિલ્ડમાં ઇમેજ ડિસ્પ્લે ટાઈપ કરો. પેકેજ ફિલ્ડમાં org.me.myimageapp ટાઈપ કરો અને ફિનિશ ક્લિક કરો. હવે ચાલો જે લેબલ ઉમેરીએ. IDEના જમણી બાજુએ આવેલ પેલેટમાં લેબલ કમ્પોનેન્ટ પસંદ કરો અને તેને JFrame પર ડ્રેગ કરો. હમણાં માટે તમારું ફોર્મ કઈ આ પ્રકારનું લાગવું જોઈએ. જ્યારે એક એપ્લિકેશનમાં તમે ઇમેજો અથવા અન્ય સ્ત્રોતો ઉપયોગ કરો છો, સામાન્ય રીતે તમે સ્ત્રોત માટે એક જુદું જાવા પેકેજ બનાવો છો. તમારી લોકલ ફાઇલ સિસ્ટમમાં પેકેજ એ ફોલ્ડરને અનુલક્ષે છે. પ્રોજેક્ટ્સ વિન્ડોમાં org.me.myimageapp નોડ પર જમણું ક્લિક કરો અને ન્યૂ જાવા પેકેજ પસંદ કરો. ન્યૂ પેકેજ વિઝાર્ડમાં org.me.myimageapp આગળ .resources ટાઈપ કરો, જેથી હવે નવા પેકેજનું નામ org.me.myimageapp .resources કહેવાશે. ફિનિશ ક્લિક કરો. પ્રોજેક્ટ્સ વિન્ડોમાં જ્યારે તમે ઇમેજ ઉમેરો છો ત્યારે તમને image.org.me.myimageapp.resources પેકેજ અંતર્ગત દેખાવી જોઈએ. આ એપ્લિકેશનમાં ઇમેજ જે લેબલ કમ્પોનન્ટમાં બેસાડવામાં આવશે. ચાલો હવે લેબલ પર ઇમેજ ઉમેરીએ. GUI ડિઝાઇનર માં તમારા ફોર્મ પર ઉમેરાયેલું લેબલ પસંદ કરો. વિન્ડોની જમણી બાજુએ આવેલ પેલેટ નીચે પ્રોપર્ટીઝ વિન્ડોમાં સ્ક્રોલ કરીને આઇકોન પ્રોપર્ટી પર જાઓ. એલિપ્સિસ એટલે કે જમણી બાજુએ આવેલ ત્રણ બિંદુઓ પર ક્લિક કરો. આઇકોન પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં ઇમ્પોર્ટ ટુ પ્રોજેક્ટ પર ક્લિક કરો. ફાઇલ પસંદ કરવા માટે તમને જોઈતી ઇમેજ જે ફોલ્ડરમાં છે તે ફોલ્ડર પર જાઓ. નેક્સ્ટ ક્લિક કરો. વિઝાર્ડના સિલેક્ટ ટાર્ગેટ ફોલ્ડર પૃષ્ઠમાં રિસોર્સિસ ફોલ્ડર પસંદ કરો અને ફિનિશ ક્લિક કરો. જેમ તમે ફિનિશ ક્લિક કરશો IDE તમારા પ્રોજેક્ટમાં
ઈમેજ કોપી કરશે જેથી જ્યારે તમે એપ્લિકેશન બનાવીને રન કરો છો ત્યારે ઈમેજ વિતરિત કરી શકનારી જાર ફાઈલમાં સમાવિષ્ટ થાય છે. અહીં ઓકે પર ક્લિક કરો અને તમારા પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરીને ક્લીન એન્ડ બિલ્ડ વિકલ્પ પસંદ કરો. હવે તમે ફાઇલ્સ મેનુમાં જઈને બિલ્ડ ફોલ્ડરની અંદર ડિસ્ટ ફોલ્ડર અંતર્ગત જાર ફાઇલ જોઈ શકો છો. ઇમેજ એક્સેસ કરવા માટે ઇમેજ ડિસ્પ્લે ક્લાસમાં કોડ બનાવે છે. તે તમારા ફોર્મની ડિઝાઇન વ્યૂમાં આવેલ લેબલ પર તમારી ઇમેજ પણ દર્શાવે છે. આ સમયે તમે ફોર્મના દેખાવામાં વધુ સુધાર થાય એ માટે અમુક સામાન્ય વસ્તુઓ કરી શકો છો. પ્રોપર્ટીઝ વિન્ડોમાં પ્રોપર્ટી પસંદ કરો અને જે લેબલ 1 રદ કરો. લેબલ પર દેખાડવામાં આવનારા ટેક્સ્ટ પણ GUI બિલ્ડર દ્વારા ઉત્પન્ન કરેલી વેલ્યુ છે, જ્યારે કે તમે ટેક્સ્ટની જગ્યાએ ઇમેજ દેખાડવા માટે લેબલ વાપરી રહ્યા છો. આથી આ ટેક્સ્ટની જરૂર નથી. હવે ચાલો લેબલ ડ્રેગ કરીને તેને તે ફોર્મના મધ્યમાં મૂકીએ. GUI ડિઝાઇનરમાં સોર્સ ટેબ ક્લિક કરો. જનરેટેડ કોડ દર્શાવતી લાઇન સુધી સ્ક્રોલ કરો. GUI ડિઝાઇનર દ્વારા બનેલ કોડને દર્શાવવા માટે જનરેટેડ કોડ લાઇનની ડાબી બાજુએ આવેલ પ્લસ ચિહ્ન પર ક્લિક કરો. અહીં આ કી લાઇન છે. જે લેબલ 1 આઇકોન પ્રોપર્ટી માટે તમે પ્રોપર્ટી એડિટર વાપર્યો હોવાથી IDE એ સેટ આઇકોન મેથડ બનાવી છે. તે મેથડના પેરામીટરમાં ગેટ રિસોર્સિસ મેથડને ઇમેજ આઇકોનના અનામી આંતરિક ક્લાસ પરથી કોલ આવે છે. એકવાર તમારી ઇમેજ ઉમેરાઈ જાય તો ડિઝાઇન વ્યૂમાં ઇમેજ પર જમણું ક્લિક કરો. ઇવેન્ટ્સ માઉસ માઉસ ક્લિક્ડ પર ક્લિક કરો. વ્યૂ બદલીને સોર્સ મોડ પર જાય છે. અહીં માઉસ ક્લિક વડે તમે તમારી ક્રિયાને કસ્ટમાઇઝ કરવા માટે કોડ ઉમેરી શકો છો. GUI માં ઇમેજ ક્લિક કરી પોપઅપ ઉત્પન્ન કરવા માટે ચાલો હું કોડની અમુક લાઈનો ઉમેરું. પોપઅપ ઉત્પન્ન કરવા માટે અત્યારે મેં કોડની અમુક લાઈનો દાખલ કરી છે. સૌપ્રથમ મેં પોપઅપ માટે નવી જેફ્રેમ બનાવી છે અને મૂળભૂત ક્લોઝ ઓપરેશન સુયોજિત કર્યું છે અને છેલ્લે પોપઅપ માટે ટેક્સ્ટ પ્રદાન કરી છે. કોડની આ લાઈનો ઉમેર્યા બાદ ફાઇલની શરૂઆતમાં બે સ્ટેટમેન્ટો ઉમેરીને ચાલો હું જરૂરી પેકેજો ઇમ્પોર્ટ કરું. ઇમ્પોર્ટ જાવા x.swing.star અને ઇમ્પોર્ટ જાવા .awt.star નો સમાવેશ કરો, જે કે આ પ્રોગ્રામ માટે જોઈતા જરૂરી પેકેજોને ઇમ્પોર્ટ કરશે. ચાલો હવે એપ્લિકેશન બિલ્ડ કરીને રન કરીએ. ઇમેજ એક્સેસ કરવા માટે અને દર્શાવવા માટે અમે કોડ ઉત્પન્ન કર્યા છે. ઇમેજ એક્સેસ થાય છે કે એ વાતની ખાતરી કરવા માટે ચાલો એપ્લિકેશન બિલ્ડ કરીને રન કરીએ. પહેલા આપણને પ્રોજેક્ટમાં મેઇન ક્લાસને સુયોજિત કરવાની જરૂર છે. જ્યારે તમે મેઇન ક્લાસને સુયોજિત કરો છો, IDE એ જાણે છે કે પ્રોજેક્ટને રન કરતી વખતે કયા ક્લાસને રન કરવો. વધારામાં એપ્લિકેશન બિલ્ડ થતી વખતે જાર ફાઇલમાં મેઇન ક્લાસ આ ઘટક તૈયાર થાય છે આ વાતની પણ ખાતરી થાય છે. અહીં પ્રોજેક્ટ વિન્ડોમાં આવેલ ઇમેજ ડિસ્પ્લે એપ પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો અને પ્રોપર્ટીઝ પસંદ કરો. પ્રોજેક્ટ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં ડાબી બાજુએ આવેલ રન કેટેગરી પસંદ કરો. મેઇન ક્લાસ ફિલ્ડ આગળ આવેલ બ્રાઉઝ બટન ક્લિક કરો. org.me.myimageapp
class.imageDisplay પસંદ કરીને સિલેક્ટ મેઇન ક્લાસ પર ક્લિક કરો. અહીં ઓકે ક્લિક કરો. હવે પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરીને ક્લીન એન્ડ બિલ્ડ પસંદ કરો. તમે ફાઇલ્સ વિન્ડોમાં એપ્લિકેશનની બિલ્ડ પ્રોપર્ટીઝ જોઈ શકો છો. બિલ્ડ ફોલ્ડરમાં કમ્પાઈલ કરેલ ક્લાસ હોય છે. ડિસ્ટ ફોલ્ડરમાં એક્ઝિક્યુટ કરી શકાય એવી જાર ફાઇલ હોય છે જેમાં કમ્પાઈલ કરેલ ક્લાસનો અને ઇમેજનો સમાવેશ હોય છે. હવે ટૂલબારમાંથી રન પસંદ કરો. ઇમેજ સહિત આપણો આઉટપુટ વિન્ડો ખુલે છે. હવે હું આ ઇમેજ પર ક્લિક કરીશ અને ટોચે તમે પોપઅપ જોઈ શકો છો જે ઇમેજનું વિવરણ દર્શાવે છે. હવે એસાઇનમેન્ટ. આ ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે ચાર ઇમેજો સહિત બીજું એક જીયુઆઈ બનાવો. દરેક ઇમેજ માટે વિભિન્ન ઇવેન્ટો સ્પષ્ટ કરો, જેમ કે કીબોર્ડ ઇવેન્ટ, માઉસ મોશન ઇવેન્ટ, માઉસ ક્લિક ઇવેન્ટ, માઉસ વ્હીલ ઇવેન્ટ. મેં પહેલાથી જ અસાઇનમેન્ટ બનાવી લીધો છે. ચાલો અસાઇનમેન્ટ પ્રોજેક્ટ રન કરીએ. તમારો અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવો જોઈએ. મેં અહીં મારા અસાઇનમેન્ટ માટે કીબોર્ડ ઇવેન્ટો અને માઉસ ઇવેન્ટો બનાવ્યા છે. તો સારાંશમાં, આપણે જે ફ્રેમ ફોર્મ બનાવ્યું, ઇમેજ માટે પેકેજ ઉમેર્યું, ઇમેજને લેબલ પર દર્શાવી અને સાથે જ બનાવ્યા માઉસ ઇવેન્ટો અને પોપઅપ. સ્ક્રીન પર દર્શાવેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોના મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઇસીટી MHRD ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/NMEICT-intro આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT ફોર ચેન્જ દ્વારા અપાયું છે. IIT બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.